હા તો કેમ છો મજામાં શું હોય ને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ સુરત શાક માર્કેટના બધા જ રાજીના ભાવ અને શું ખેડૂત મિત્રો આજના તમામ શાકભાજીના ભાવમાં વધારો છે કે નહીં હોય તો ચાલો એમના વિશે જાણી જોઈએ આજે કંટોળાનો આઈ સ્ટપે ચાલીસ રૂપિયાથી એકસો ને પંદર રૂપિયા એમ જ કેરી કાચીનો સ્ટેપ છે વીસ રૂપિયાથી સાઠ રૂપિયા એમ જ તુરિયાનો ભાવ છે પચીસ રૂપિયાથી પચાસ રૂપિયા એમને કાચે મગફળીનો પછી ત્રીસ રૂપિયાથી પચાસ રૂપિયા એમને લીલા વટાણાનો આઈસ્ટ પછી ચાલીસ થી પંચાશી રૂપિયા એમને દૂધીનો પછી બાર થી પચીસ રૂપિયા તમામ ભાવે કિલોના છે એમના કોબીજનો માત્ર પાંચ રૂપિયા થી અગિયાર રૂપિયા એમના સ્વીટનો પછો બાર રૂપિયાથી ત્રેવીસ રૂપિયા એમના સ્પીડાનો પછી પંદર થી પાંત્રીસ રૂપિયા એમના કરેલાનો આઈસ્ટ પછી પચીસ થી પંચાવન રૂપિયા આજે સુરતમાં રીંગણાનો પચ દસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા તેમના ગાજરનો પચ બાર રૂપિયેથી અઠ્યાવીસ રૂપિયા એમ છે ફુલાવોનો પચ દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા એમના છે કેળા કાચાનો પચ માત્ર છ રૂપિયાથી અગિયાર રૂપિયા એમ શિચોળાનો આઈસ્ટ પચ ચાલીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા એમના કેપ્ચિકમ મરચાંનો પચ પચીસ રૂપિયાથી પચાસ રૂપિયા એમના કાકડીનો પાછો બાર રૂપિયાથી છવ્વીસ રૂપિયા તમામ ભાવે કિલોના છે એમના ગુવારનો પછી પચીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા એમને સરગવાનો પાછો વીસ રૂપિયાથી છત્રીસ રૂપિયા તેમના કાચા પપિયાનો પાછો માત્ર છ રૂપિયાથી તેર રૂપિયા એમના સુરણનો આ છે પછી ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા એમને શ્વાનો આઈસ્ટપચ સાઠ રૂપિયાથી સો રૂપિયા આજે સુરતમાં લીલા મચ્છાનો પછી ત્રીસ રૂપિયાથી પાસઠ રૂપિયા એમને જ લીંબુનો પાછો દસ થી અઠ્યાવીસ રૂપિયા એમને સ્ટેન્ડવારાનો આઇસ્ટેપ પાછો વીસ થી પચાસ રૂપિયા એમને ડુંગળીના પાછું માત્ર ચાર થી પંદર રૂપિયા એમને જ તુવેરનો આઇસ્ટેપ હાજે ચાલીસ રૂપિયાથી સો રૂપિયા એમના પરવાળનો પાછો વીસ થી પિસ્તાલીસ રૂપિયા એમને જ બટેટાના પાછું માત્ર પાંચ થી સત્તર રૂપિયા એમના શકરિયાનો પાછો દસ થી ત્રેવીસ રૂપિયા